એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટીની મુલાકાત આપણે લઈશું આજે અને જાણીશું આ લીલાવતી નેચર ક્યોર સેન્ટરની શરૂઆત એમણે કેવી રીતે કરી અને કેમ કરી. તો રમણીકજી આપનું સ્વાગત છે અને જે આ સંસ્થા છે એના વિશે આપણે થોડી વાત કરીશું. છેલ્લા 25 વર્ષથી હું અને મારા વાઈફ નેચરોપથીમાં દર વર્ષે 10 દિવસ ટ્રીટમેન્ટ લેવા જતા. કચ્છમાં મોટા ભાગની નેચરોપથી છે, આણંદ છે, મહેસાણા છે, બરોડા છે, અમદાવાદમાં છે. અને એનાથી શું થાય કે આખા શરીરમાં વિલિંગ ગ્રીસિંગ ને સાફ થઈ જાય ને તમે આખો વર્ષ નિરાતે. ત્યાર પછી મારા વાઈફની બહુ ઈચ્છા હતી કે આપણે જામનગરમાં આવું કરીએ. અને 5-6 વર્ષ પહેલા ઓલ ઇન્ડિયાનું નેચરોપથીનું એક સંમેલન કુંવરબાઈમાં ભરાયું ત્યારે મેં એમને પ્રોફિટ આપ્યું હતું કે હું જામનગરમાં પણ આ વસ્તુ કરીશ. એટલે હવે આ જગ્યા માટેનો પ્રશ્ન હતો. ત્યાં ટ્રસ્ટ પાસે 5.5 લાખ ફૂટ 13 એકર લેન્ડ પડી હતી અને એમાં ઘણું રિસોર્ટ હતું એટલે ઘણું અમને એ કામે આવી ગયું અને અમે 20-એક કરોડ રૂપિયાને ખર્ચે આ ટ્રસ્ટમાં બનાવી છે. અને ટ્રસ્ટ સંચાલિત બીજી ઘણી પ્રવૃત્તિ છે પણ એમાંની એક પ્રવૃત્તિ છે. અહીંયા અમારે પેશન્ટને વગર દવાએ સાજા કરવાના છે અને લિટરેચરમાં બતાવ્યા મુજબ બધી જાતના પેશન્ટોને સાજા કરીએ છીએ. પણ સવાલ એક જ છે કે લોકોએ ધીરજ રાખવી જોઈએ અને લાંબા ટાઈમ સુધી રહેવું પડે. આજે લોકોને એક ઇન્જેક્શન લઈને તરત સાજા થઈ જવું છે તો આ નેચરોપથીમાં નથી જવું. ગુજરાતમાં મેડિકલ પછી આયુર્વેદ અને પછી નેચરોપથી. અત્યારે જે કોરોનો આવ્યો છે એમાં લોકો આયુર્વેદ અને નેચરોપથી તરફ બહુ વહીડા છે અને ભવિષ્યમાં પણ આ તરફ વળવું પડશે. નરેન્દ્ર મોદી આના માટે એક આયુષ વિભાગ ચાલુ કર્યો છે અને એની અંદર આ લોકો બધું ડેવલપમેન્ટ કરે છે. એના મિનિસ્ટર દાસને પણ હું મળ્યો હતો દિલ્હીમાં અને ધીરે ધીરે આ લોકો કદાચ ગ્રાન્ટ પણ આપે અને એને પ્રોત્સાહન આપશે. એના માટે આખું ડિપાર્ટમેન્ટ દિલ્હીમાં જુદું કર્યું છે. જામનગરમાં પણ આયુર્વેદિક કોલેજ ને હોસ્પિટલ બહુ સારી છે. ત્યાં આપણે દવાથી સાજા કરવાનું, અહીંયા આપણે વગર દવાએ સાજા કરવાના હોય છે. અને લિટરેચરમાં બતાવ્યા પછી બધી જાતના રોગો છે, ડિપ્રેશન છે, સોરિયાસિસ છે, પેટના તકલીફ છે, મગજની શાંતિ માટે શિરોધારા કરીએ છીએ, પેટ સાફ કરવા માટે એનિમા ને કોલન સિસ્ટમ છે, એનાથી માણસનું વજન ઘટી જાય. એક વખત વજન ઘટી જાય છે ને એટલે મોટાભાગના રોગ મટી જાય છે, સારા થઈ જાય છે. અને બાકી તો એવું છે કે સ્વાસ્થ્ય રહેવા માટે કમ ખાઓ ને ગમ ખાઓ. ગમ ખાઓ એટલે પેટ સાફ રહીએ અને ગમ ખાઓ એટલે મગજ સાફ રહીએ. માણસનું પેટ અને મગજ સામ હોય તો દુનિયાને કોઈ જરૂર જ નથી. જી, પણ આ સેન્ટર આપણે કેટલા વર્ષ પહેલા શરૂ કર્યું હતું? આ ગયા વર્ષે, આગલા વર્ષે માર્ચમાં, 19 માર્ચમાં કુશવ મિનિસ્ટર, સેન્ટ્રલના મિનિસ્ટર કુશવ રૂપાલાને હાથે ઉદઘાટન કર્યું હતું. જી, અને લગભગ અત્યાર સુધી કેટલા પેશન્ટ આવ્યા હશે ને કેટલા લોકો ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા હશે? આશરે 1000 માણસો લઈ ચૂક્યા છે. અહીંયા 80-બેડની વ્યવસ્થા છે પણ અમારા સેન્ટરની થોડીક પબ્લિસિટી ઓછી છે અને આ કોરોનાના હિસાબે ફોરેનના કોઈ આવી શકતા નથી. બહારગામથી અમારી કોમ્યુનિટી બધી મુંબઈમાં છે, બધા આવું છે પણ કોઈ અહીંયા આવી શકતા નથી. અને હમણાં જ રિલાયન્સ વાળા રહેવા આવ્યા હતા, એને કીધું કે જામનગરની બાજુમાં આવું સરસ સેન્ટર છે અમારી બાજુ, અમને કોઈને ખબર જ નથી. એટલે હવે અમે પહેલો સવાલ આજે પણ આ કર્યું છે એ પબ્લિસિટી માટે જ કર્યું છે. એના બેન અમારી દીકરી અમને એમાં બહુ પ્રોત્સાહન આપશે અને પબ્લિસિટી કરશે. બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ. અમારા આ ચેનલના માધ્યમ દ્વારા અમે આ સેન્ટરને ખૂબ જ પ્રોત્સાહિત કરીશું કેમ કે આ સેન્ટરની મુલાકાત લીધા પછી જ્યારે મને એવું લાગે છે કે આ સેન્ટરમાં જો ટ્રીટમેન્ટ તમે કરાવવા આવો છો તો તમને એક હેલ્ધી વાતાવરણ પણ મળે છે અને એની સાથે સાથે તમારી જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ ટ્રીટમેન્ટમાં 100% ફાયદો પણ મળે છે. અને મારા ખ્યાલથી અત્યાર સુધીનો મારો જે અનુભવ છે એવું મને કહેવા એવું લાગે છે કે આવું સેન્ટર મેં કદાચ ક્યાંય જોયું નથી જે આટલી મોટી વિશાળ જગ્યામાં હોય અને
આટલી સરસ ટ્રીટમેન્ટ અહીંયા થતી હોય તો બીજી આપણે આ યોગ આ સેન્ટર વિશે શું વાત કરશો આપ? ના, આ સેન્ટરમાં એટલી બધી સગવડતાઓ છે કે યોગા સ્વિમિંગ પુલમાં એક્વા યોગા, આખા શરીરે મધમાખનો માટી લગાવી અને સૂર્યમાં બેસવાનું, અને ગમે તેવા અઠીલા રોગ હોય તો એમાં અમારા ડોક્ટર ગરિમાબેન એમ કહે છે કે ઈલાજ કરવાથી દૂર થઈ જશે. હમણાં જ એક પેશન્ટ 15 દિવસ રહી ગયા જે ડિપ્રેશનના હતા, એને બહુ સારું થઈ ગયું છે. બનશે તો કાલે આપણે એની મુલાકાત લઈ લઈશું. બિલકુલ આપણે મુલાકાત લઈશું કે જે પેશન્ટ્સ અહીં આવ્યા છે અને તેમને ટ્રીટમેન્ટ લીધી છે અને તેનાથી તેમને શું ફાયદો થયો છે તે પણ આપણે જાણવાની ચોક્કસ જ કોશિશ કરીશું. લીલાવતી નેચર કેર યોગા સેન્ટરના ચેરમેન કાંતિભાઈ હરિયાજીને આપણે મળીશું. આપ અહીંયા શું ટ્રીટમેન્ટ કરાવો છો હાલમાં? અમારે ટ્રીટમેન્ટ કરાવું છું પેટ સાફ કરવાનું, અને એનાથી મને ફાયદો. આ સેન્ટરમાં તમે ચેરમેન રહી ચૂક્યા છો અને તમે જ તમારા સેન્ટરની અંદર તમે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો, તો કેટલા વર્ષથી આપ ચેરમેન છો? 40 વર્ષથી આપ અહીંયા ચેરમેન તરીકે છો, એટલે બધાની ટ્રીટમેન્ટ કરતાં કરતાં આજે તમે પણ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો અને તમારા સ્ટાફને આજે તમે પણ જોઈ રહ્યા છો કે કેવો તેઓ કેવી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, તો કેવું લાગી રહ્યું છે આપને? સારું લાગી રહ્યું છે. કેટલા દિવસથી લો છો ટ્રીટમેન્ટ? મને અત્યારે 2 વીક થયા, મને હજી બીજા 2 વીક લેવી છે ટ્રીટમેન્ટ. મતલબ તમે સારું અનુભવ કરો છો. કયા પ્રકારની ટ્રીટમેન્ટ લીધી હતી? બરાબર નહીં, ટ્રીટમેન્ટ કયા પ્રકારની લીધી છે એટલે શું ટ્રીટમેન્ટમાં શું લીધું છે? ઘણા પ્રકારની મેં અહીંયા જોયું તો ઘણી બધી સુવિધાઓ અહીંયા છે, તો એમાંની કયા પ્રકારની ટ્રીટમેન્ટ તમે લીધી છે? અત્યારે ટ્રીટમેન્ટ જે મેં લીધી છે એ પેટ કે આપણું જે એનિમા ગઈ એનિમાનો એડવાન્સ ડોઝ એ લીધો છે. આપનું નામ? અલ્પા મહેન્દ્ર સા, જામનગર થી છું. અહીંયા તમે આ સેન્ટરમાં સેના માટે આવ્યા હતા? મારું વેટ વધારે હતું, થોડુંક નીંદરનું ને બ્લડના કાઉન્ટિંગના બધા પ્રોબ્લેમ્સ હતા, અને અહીંયા અમે 3 દિવસની ટ્રીટમેન્ટ લીધી, એનાથી ઘણું સારું છે. જે તમને પ્રોબ્લેમ હતા તો તમને કોઈએ અહીંયા આવવા માટે પ્રેરણા કરી હતી કે તમને ખબર હતી કે આવું કોઈ સેન્ટર અહીંયા છે જામનગરમાં અને તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવશો તો તમને ફાયદો થશે? ના, અમે અમારી જાતે જ આવ્યા હતા અહીંયા, અને મેમના કોન્ટેક્ટમાં હું 7-8 મહિનાથી હતી, અને છેલ્લા 2 મહિના ગરિમાબેન કરીને છે ડૉક્ટર, એમની ટ્રીટમેન્ટમાં હતી હું, અને અહીંયા હું ગયા મહિને આવી હતી. 3 દિવસની મારી ટ્રીટમેન્ટ હતી હાઇડ્રોક્લોરિનની, એના પછી મને ઘણું સારું છે. અને એક વખત અહીંયા આવું એમ કે લાઈફમાં થોડુંક હોય જેને ગમે એ પ્રોબ્લેમ, તો એક વખત અહીંયા આવવા જેવું છે. મતલબ જે આ નેચર ક્યોર સેન્ટર છે તો નેચર ક્યોર પર તમને વિશ્વાસ હતો? હા, હતો હતો, કેમ કે બધી આપણે ઘરે જ બધી વસ્તુ હોય પણ આપણને ખબર ન હોય કે કેવી રીતના ક્યારે શું વસ્તુ લેવી છે, કેવી રીતના શું કરવું છે. પણ અહીંયા આવ્યા પછી જે રીતનું થયું, તો હવે પહેલાં જે મારું જે ઘરે એમ કે હું ખાઈ પી લેતી હતી કે જે એની કાંઈ બી વસ્તુ એમ, પણ અહીંયા જે આવીને અહીંયાનું જે બધું જોયું ને જે એમના ચાર્ટ પ્રમાણે ફોલો કર્યું, તો એનાથી મને ઘણું જ સારું છે. તો તમને એવું પણ લાગ્યું હશે કદાચ કે એલોપેથિક દવા તમે લો છો અને આ ટ્રીટમેન્ટ કરાવી, તો એમાં તમને શું ફરક લાગ્યો? એલોપેથિકથી આપણને તરત રાહત થઈ જાય, પણ આ જે ટ્રીટમેન્ટ લેવાથી આની અસર આપણને લાંબા ટાઈમ સુધી દેખાય છે. એટલે તમારા આયુષ્યના જે વર્ષો હશે તે વધી જશે એવું આપણે કહી શકીએ. તો તમે અત્યારે ખૂબ મતલબ આનંદિત દેખાઈ રહ્યા છો, કદાચ આવ્યા હશો ત્યારે આવી સ્થિતિમાં નહીં હશો, અને અત્યારે તમે જે ખુશ દેખાઈ રહ્યા છો એનો મતલબ જ એવો થઈ જાય છે કે આ સેન્ટરમાં આવ્યા પછી આ વાતાવરણ જોઈને જ તમારા અડધા રોગ જતા રહે છે એવું બી કહી શકાય. તો ખૂબ સરસ અને ખૂબ હેલ્ધી રહો એવી આપને શુભેચ્છા. બીજી વાત કરીશું, આ સેન્ટર ખોલ્યા પછીની જે વાત છે નેચર ક્યોર. નેચર ક્યોર એટલે હેલ્ધી વાતાવરણ, અને હેલ્ધી વાતાવરણમાં જો તમારું સ્વાસ્થ્ય સારું થતું હોય તો જરૂર, જો તમને કોઈ પણ તમે પીડાતા હોય, કોઈ પણ તમારા રોગમાંથી તમે પીડાતા હો, તમને તકલીફ થતી હોય તમારા શરીરને, અને જો તમે એલોપેથી દવા કરતા હો યા તો તમે કોઈ પણ પ્રકારની દવા લેતા હોય તો કોઈને દવાની પણ સાઈડ ઇફેક્ટ થતી હોય છે, ત્યારે આ સેન્ટરની મુલાકાત જરૂર એક વખત લેજો.
અને જરૂર તમને ફાયદો થશે. કારણ કે આપણે પેશન્ટોને પણ રિવ્યૂ લઈશું કે અહીંયા આવીને શું ફાયદો થયો છે. કાકા, આપણે એક સંદેશો આપીશું આપણા દર્શકોને કે જે લોકો હાલમાં કોરોનાની સ્થિતિ તો છે જ સર્જાયેલી છે, એનાથી તો લોકો અત્યારે પીડાઈ જ રહ્યા છે, પણ ઘણા લોકો એવા છે કે જે માનસિક રોગથી પણ પીડાય છે અને શારીરિક રોગથી પણ પીડાય છે, તો એવા લોકોને આપણે શું કહેશું? જરૂર આપ અમારી એક વખત મુલાકાત લ્યો અને આ જે અમે આટલા બધા ખર્ચો કરીને સેન્ટર બનાવ્યું છે એનો તમે ઉપયોગ કરો અને જલ્દી સાજા થઈ જાઓ એ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. પબ્લિસિટી અને મારા કરવામાં ખૂબ મદદ કરશે. બિલકુલ બિલકુલ 100%. તમે જો આટલું સારું કાર્ય કરો છો તો મારી પણ એક દીકરી તરીકેની ફરજ છે જે સેન્ટર છે એને લોકો આપણા સેન્ટર સુધી પહોંચે અને સારા થઈ જાય, સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરવાની છે. તમે દુઃખી છો એટલે આવો છો એવું નહીં, પણ તમે સારા થવા માટે, શારીરિક માનસિક ત્રાસમાંથી દૂર થવા માટે એક નેચરલ વાતાવરણમાં આવવા માટે અમે તમને અહીંયા બોલાવી રહ્યા છીએ. તો જરૂરથી તમે આ યોગ સેન્ટરની એટલે કે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટરની જરૂર મુલાકાત લેજો અને મુલાકાત લઈને અમને જરૂર ફીડબેક પણ આપજો કે તમને આ સેન્ટર કેવું લાગ્યું.